નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણું યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં. ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી અવારનવાર સહકારને લગતા વિડીયોની માહિતી મળી રહે. તો આપણે આજે વાત કરીશું ઓનલાઈન મંડળી કઈ રીતે નોંધી શકાય તેની ભાગ ટુની. તો ભાગ વન મિત્રો તમને ક્યાંથી મળશે? જો તમારે ભાગ વન જોવો હોય તો ભાગ વનમાં તમારે પ્લેલિસ્ટમાં જવાનું રહેશે. પ્લેલિસ્ટમાં મિત્રો ક્લિક કર્યા પછી તમને અલગ અલગ જે છે એમાંથી તમને સહકારી મંડળીના વિડીયો તેના ઉપર ક્લિક કરશો એટલે તમને અલગ અલગ વિડીયો મળશે, જેની અંદર ભાગ વન છે તે તમે ક્લિક કરી અને જોઈ શકો છો. અહીં આગળથી તો આપણે શરૂ કરીએ ભાગ ટુ કઈ રીતે. અને કુલ વિડીયો છે મિત્રો ત્રણ ભાગમાં બનાવવામાં આવશે. તો ભાગ વન તો આગળ આપણે જોઈ ગયા, ભાગ ટુની આજે ચર્ચા કરીશું. ભાગ ત્રણ બનાવવાનું મુખ્ય કારણ એ જ છે કે મિત્રો તમને અધકચરી માહિતી ના મળે અને પૂરેપૂરી માહિતી મળે કે કઈ રીતે કચાશ ના રહી જાય તેના માટે. તો વિડીયો મિત્રો અંત તક જોતા રહેજો. વિડીયો સબસ્ક્રાઈબ આપણી ચેનલ છે સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરજો અને શેર કરજો. વિડીયો મિત્રો પ્રથમ ભાગ છે કેવો ગમ્યો છે તેના વિશે કોમેન્ટ કરજો. તો શરૂ કરીએ ભાગ ટુ. તો ભાગ ટુમાં મિત્રો તો ઓનલાઈન માહિતી ભરતા પહેલાં તમારે કયા કયા ડોક્યુમેન્ટો જરૂરી છે લોગિન કરતા પહેલાં. તો તેના પહેલાં મિત્રો અહીં જોઈએ પ્રયોજકશ્રીનું સરનામું, મંડળીનું સરનામું, મંડળીનું કાર્યક્ષેત્ર, બેલેન્સ સર્ટિફિકેટ એટલે જે બેંકમાંથી આપવામાં આવે છે તે મિત્રો, પછી જે શેર ભંડોળની માહિતી કેટલું શેર ભંડોળ છે, એક વ્યક્તિ દીઠ કેટલી શેર ફી લેવામાં આવે છે, કેટલા સભ્યોને શેર ફી આપવામાં આવે છે તેની માહિતી. અહીં મિત્રો વ્યવસ્થાપક કમિટી સભ્યોની યાદી, આધાર કાર્ડ સાથે તેમનો ધંધો શું છે એ બધી માહિતી મિત્રો તમારે યાદી રાખવાની રહેશે, જે અંદર ફોર્મની અંદર ભરવાની રહેશે ઓનલાઈન. પછી મિત્રો સભ્યોની માહિતી પણ, જેટલા સભ્યો છે તેની માહિતી પણ તમારે યાદી તૈયાર કરવાની રહેશે. તો જોઈએ ભાગ ટુ મિત્રો. આટલી જે તમારી પાસે હોય તો તમે હવે ઓનલાઈન www આપણી વેબસાઇટ જે છે www.ifpgov.in ઉપર જઈ અને ભાગ વનમાં તમે જોયા પ્રમાણે જો તમે તમારું જે એકાઉન્ટ બનાવી દીધું હોય ત્યાંથી લોગિન કરી અને ખોલી શકો છો. તો લોગિન કર્યા પછી મિત્રો તમારે લોગિન ઉપર ક્લિક કર્યા પછી તમારે ઈમેલ આઈડી અને પાસવર્ડ નાખવાથી તમે લોગિન કરી શકશો, જે આપણે ભાગ વનમાં સમજાવ્યું છે. તો હવે લોગિન કર્યા પછી શું? તો લોગિન કર્યા પછી મિત્રો જોઈએ હવે મિત્રો જ્યારે તમે લોગિન કરશો ત્યારે આવું ઓપ્શન આવશે, એના ઉપર ઓકે કરવાનું રહેશે. ઓકે કર્યા પછી મિત્રો આપણે જોયું તેમ જ્યારે તમે લોગિન કરશો ત્યારે અહીં માનનીય વડાપ્રધાન સાહેબ તેમજ માનનીય મુખ્યમંત્રી સાહેબને ફોટા હશે અને અહીં પ્રયોજકશ્રીનું જે પ્રયોજક છે જે નામ હશે તેનું અહીં દર્શાવવામાં આવશે. તેની મિત્રો અહીં ડેશબોર્ડ જેવું દેખાશે. અહીં શરૂઆતની મિત્રો તમને ઇન્ફોર્મેશન આપું છું કઈ રીતે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. તો અહીં તમને ડેશબોર્ડ દેખાશે અને ડેશબોર્ડની નીચે મિત્રો ચોથા નંબરમાં જે છે મિત્રો પાર્ટનર ફર્મ સોસાયટી તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ક્લિક કરીએ મિત્રો, ક્લિક કરશું એટલે મિત્રો તમને ત્રણ અલગ અલગ દેખાશે. તેમાંથી તમારે બીજા નંબર ઉપર રજિસ્ટ્રેશન ઓફ કોઓપરેટિવ સોસાયટી ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્યાં મિત્રો? રજિસ્ટ્રેશન ઓફ કોઓપરેટિવ સોસાયટી ઉપર. તો આગળ જોયું તેમ મિત્રો ડેશબોર્ડની નીચે આવશો એટલે તમે તો ત્રણ ઓપ્શન ચોથા નંબરમાં આ ઓપ્શન દેખાશે અને નીચે ત્રણ ઓપ્શન હશે, એમાંથી બીજા નંબરના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ક્લિક કરીએ, ક્લિક કરશું એટલે મિત્રો અલગ અલગ તમને જે છે ફોર્મ દેખાઈ જશે. સ્ટેપ વન દેખાશે. શું દેખાશે મિત્રો? સ્ટેપ વન દેખાશે તમને. સ્ટેપ વન અહીં, સ્ટેપ ટુ આવશે પણ મિત્રો જ્યારે તમે સેવ કરશો, સેવ કર્યા પછી તમને અહીં સ્ટેપ ટુ જોવા મળશે. એ આપણે ભાગ ત્રણમાં ચર્ચા કરીશું તેની. વિડીયો ભાગ વન કેવો ગમ્યો તેની પણ કોમેન્ટ કરજો, તેના બાબતે કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરજો જેથી ગામડાઓમાં જે અમુક જે છે પ્રયોજકશ્રી તેમને માહિતી નથી હોતી તો તેમને પણ મળી રહે. તો અહીં તમને આ રીતનું અહીં ફોર્મ ખુલશે ઓનલાઈન, જે તમે ક્લિક કરશો એટલે મિત્રો આ ફોર્મ ખુલશે. તો અહીં આગળ જોઈએ કઈ કઈ માહિતી ભરવાની છે.
તો પ્રથમ છે એપ્લિકેશન ફોર્મ, તેની અંદર અહીં અંગ્રેજીમાં મંડળીનું નામ લખવાનું રહેશે, મંડળીનું મિત્રો નામ લખવાનું રહેશે. પછી જોઈએ મિત્રો અહીં મંડળીનો પ્રકાર, તમારે કયા પ્રકારની તમે મંડળી બનાવવા માગો છો તે તમારે પ્રકાર સિલેક્ટ કરવાનો રહેશે. અલગ અલગ છે, દાખલા તરીકે હાઉસિંગ સોસાયટી છે, હાઉસિંગ સર્વિસ સોસાયટી છે, લેબર સોસાયટી છે, મિલ્ક સોસાયટી છે, તંબાકુ સોસાયટી છે, એમ અલગ અલગ સોસાયટીના પ્રકાર દેખાશે. પણ આપણે મિત્રો, કારણ કે ઘણી બધી મંડળીઓ છે મિલ્ક પ્રકારની નોંધાતી હોય છે, દૂધ મંડળીઓ, તો આપણે અહીં મંડળી મિલ્ક નોંધવાનો પ્રયાસ કરીશું. તો ચલો ક્લિક કરીએ મિત્રો, જે પ્રકારની નોંધવા માગું છું તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. અને અહીં તમારે જે નેશનલ બેંક કે જિલ્લા લેવલની બેંકમાં તમારી જે બેંક શેર કેપિટલ જે પડ્યું છે મિત્રો, જે બે જે આપણું બેંક બેલેન્સ સર્ટિફિકેટ છે તેની અંદર જે છે મિત્રો તે તમારે દર્શાવવાનું રહેશે અહીં આગળ. હા મિત્રો, તમારે જિલ્લાનું નામ લખવાનું રહેશે કે કયા જિલ્લો છે મિત્રો, તે તમારે જિલ્લો પસંદ કરવાનો રહેશે, તાલુકો પસંદ કરવાનો રહેશે, વિલેજ પસંદ કરવાનું રહેશે, અને ફરજિયાત પિન નંબર નાખવાનો રહેશે જે તે મંડળી જ્યાં જે કાર્યવિસ્તારમાં નોંધાવવા માગો છો તે કાર્યવિસ્તારનો પિનકોડ શું છે તે. પછી આગળ જોઈએ મિત્રો મુખ્ય પ્રયોજક, અહીં તમને પ્રેક્ટિકલ રીતે મિત્રો સમજાવી રહ્યો છું. અહીં છે કોરોસ એડ્રેસ ઓફ મેઇન પ્રમોટર, તો મુખ્ય પ્રયોજક છે કયા મિત્રો, મુખ્ય પ્રયોજક, તેમનું નામ લખવાનું રહેશે અંગ્રેજીમાં, તેમનું એડ્રેસ, તેમનું એડ્રેસ ત્રણ લાઇનમાં લખવાનું રહેશે, ફળિયાનું નામ પણ લખવાનું રહેશે, જિલ્લાનું નામ લખવાનું રહેશે, તાલુકાનું નામ, વિલેજનું નામ, અને ફરજિયાત કોન્ટેક્ટ નંબર લખવાનો રહેશે. તો અહીં જોઈએ મિત્રો ઇઝ ધ પ્રપોઝડ સોસાયટી ઓફ લિમિટેડ, તો તેના ઉપર તમારે શું કરવાનું રહેશે, યસ કરવાનું રહેશે, તેના ઉપર શું કરવાનું રહેશે, યસ કરવાનું રહેશે. અહીં કોઈ ભરવાનું નથી મિત્રો, લખવાનું નથી. પછી તમે એરિયા ઓફ ધ ઓપરેશન ઓફ ધ સોસાયટી, તો તેનો કાર્ય વિસ્તાર શું છે, તમે જે મંડળી નોંધાવી છે તે કેટલા કાર્ય વિસ્તારમાં છે તે તમારે લખવાનું રહેશે, તે તમારે અહીંથી એડ કરવાનું રહેશે મિત્રો. શું કરવાનું રહેશે, એડ કરવાનું રહેશે. દાખલા તરીકે એકથી વધુ ગામડામાં તમે જો સેવા મંડળી કે સૌર ઊર્જા મંડળી જો તમે કાર્ય વિસ્તાર હોય તો તમારે અહીંથી જિલ્લો પસંદ કરવાનો રહેશે, તાલુકો પસંદ કરવાનો રહેશે, અને ગામડું પસંદ કરી અને એડ કરવાનું રહેશે. શું મને તો ફરજિયાત આ ઓપ્શન ભૂલી ના જતા એડ આપતા રહેવું અને નવું કાર્ય વિસ્તાર એડ કરતા જવું, એડ કરશું મિત્રો. અને જો કોઈ ખોટો લગાવી ગયો તો, ખોટો લખાઈ ગયો, એડ થઈ ગયો તો રીસેટ કરશું એટલે મિત્રો નીકળી જશે માહિતી. તો આ રીતે આપણે કાર્ય વિસ્તાર એડ કરીશું. આગળ જોઈએ મિત્રો, અહીં આગળ કોઈ લખવાનું નથી એ મિત્રો, એઝ પર બાયોલોજ, તો કે એ બાયોલોજના નિયમ પ્રમાણે જ ચાલશે. અહીં આગળ હેઝ પ્રમોટર ઓફ ડિફરન્ટ લાઈફમાં તમારે યસ કરવાનું રહેશે, કારણ કે અલગ અલગ કુટુંબના હોય છે મુખ્ય પ્રયોજ, તો તમારે અહીંયા આગળ યસ કરવાનું રહેશે, અહીંયા આગળ યસ કરવાનું રહેશે. આપણે જોઈશું હવે ફંડિંગ ડિટેલમાં મિત્રો, આ ઓપ્શનમાં અહીંયા આગળ જોઈશું મિત્રો ફંડિંગ ડિટેલ, તો ફંડિંગ ડિટેલની અંદર શું તમારે લખવાનું રહેશે, તો ફંડિંગ ડિટેલની તમારે અંદર મિત્રો યસ કરવાનું રહેશે, નોની જગ્યાએ શું કરવાનું રહેશે મિત્રો, યસ કરવાનું રહેશે. તો આપણે યસ કરીશું, યસ કરશું એટલે મિત્રો અલગ અલગ તમારી અહીં આગળ અલગ અલગ ખુલશે. તો તેની અંદર જોઈએ શું શું માહિતી ભરવાની છે. આપણે મિત્રો વાત કરતા હતા, ફરીથી એક વાત કરી દઈએ શેર કેપિટલ, તો શેર કેપિટલમાં અહીં આગળ તમારે ટોટલ કિંમત લખવાની રહેશે. અહીં જે બેંકની અંદર જે ટોટલ ફંડો છે તે તમારે લખવાના રહેશે. અહીં આગળ તમારે જે નો હશે, નો લખેલું હોય છે તો અહીં નો નહીં, ઇટ ઇઝ અ ફેડરલ સોસાયટી, તો તમારે અહીં આગળ યસ કરવાનું રહેશે, યસ કરવાનું રહેશે. યસ કરશો એટલે મિત્રો બે અલગ અલગ ઓપ્શન દેખાશે તમને. તો અહીં આગળ સોસાયટીનું નામ લખવાનું રહેશે અને સોસાયટી રજિસ્ટ્રેશન નંબર. તો અહીં આગળ મહત્ત્વની એક ચર્ચા કરી લઈએ કે સોસાયટી રજિસ્ટ્રેશન નંબર કઈ રીતે મેળવવો, અથવા તો બીજી એક મહત્ત્વની બાબત કે તમે જો માહિતી ભરી રહ્યા હો અને અમુક વખત જો લાઇટ જવાનો પ્રશ્ન રહે અથવા તો વેબસાઇટ હેંગ થવાનો પ્રશ્ન રહે તો શું કરવું, તો ફરીથી માહિતી ફરીથી જે પ્રોસેસ છે આગળ નીકળવાની રહેશે. ના મિત્રો, તો તમારે અહીં સોસાયટી રજિસ્ટ્રેશન નંબર ઉપર તમે આવો એટલે મિત્રો તમારે સેવ એઝ ડ્રાફ્ટ બાજુમાં લખેલું હશે, સેવ એઝ ડ્રાફ્ટ,
સેવ એઝ ડ્રાફ્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો માહિતી સેવ થઈ જશે, અને જો સૌ પ્રથમ માહિતી ભરશો તો તમને એક રજિસ્ટ્રેશન નંબર મળશે. શું મળશે મિત્રો? તમને રજિસ્ટ્રેશન નંબર મળશે, અને એ રજિસ્ટ્રેશન નંબર તમારે લખી રાખવાનો રહેશે. અને જો અમુક વખત લાઇટ જવાના કે એવા પ્રોબ્લેમો બને તો આખી માહિતી ફરીથી ભરવાની નથી, પણ રજિસ્ટ્રેશન તમને નંબર મળી જાય તો પછી તમને હવે હું એ તમને શીખવાડી દઉં કે કઈ રીતે ખુલશે મિત્રો, એ પણ જાણી લઈએ. તો આપણે સેવ એઝ ડ્રાફ્ટ કરીશું, હવે સેવ એઝ ડ્રાફ્ટ કરીશું. મિત્રો તમે જ્યારે સેવ એઝ ડ્રાફ્ટ કરશો, સૌ પ્રથમવાર પહેલી વખત સેવ એઝ ડ્રાફ્ટ કરશો માહિતી ભરી, અને ત્યારે તમને અહીં આગળ એક નંબર મળશે જે તમારે નોંધી લેવાનો રહેશે, જે રજિસ્ટ્રેશન મંડળનો રજિસ્ટ્રેશન નંબર હશે, અને તેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો ફરીથી ફોર્મ ભરવાનું ચાલુ થઈ જશે. પણ અમુક વખત, ઘણી વખત રજિસ્ટ્રેશન નંબર મળ્યા પછી લાઇટ જવાના કે કોમ્પ્યુટર બંધ થવાના કારણે કઈ રીતે ફરીથી માહિતી ભરવાની રહેશે એવો પણ પ્રશ્ન થતા હોય છે. ના મિત્રો, ફરીથી માહિતી ભરવાની રહેતી નથી. તો આપણે હવે જોઈએ કે કઈ રીતે આગળની પ્રોસેસ કરી શકાય. સેવ એઝ ડ્રાફ્ટ કર્યા પછી આ નંબર મળશે, તેના પછી અહીં ઓકે કરશો એટલે ફોર્મ ભરાઈ જશે. પણ સંજોગો વર્તા ફોર્મ ખુલતું નથી, પણ ફરીથી લોગિન કરવું પડતું હોય છે. તો કરીએ મિત્રો આગળ ચર્ચા કઈ રીતે હવેની પ્રોસેસ કરવાની છે. જો મિત્રો સેવ એઝ ડ્રાફ્ટ થઈ ગયો હોય, રજિસ્ટ્રેશન નંબર મળી ગયો હોય, તો તમારે ફરીથી અહીં આગળ પ્રોસેસ કરવાની જરૂર નથી મિત્રો, ફરીથી સોસાયટી રજિસ્ટ્રેશનમાં જવાની જરૂર નથી. તો મિત્રો આપણે તમારે હવે ટ્રેક એપ્લિકેશન, જે ડેશબોર્ડની નીચે છે, ટ્રેક એપ્લિકેશનમાં જવાનું રહેશે. તો આપણે જઈએ ટ્રેક એપ્લિકેશનમાં. ટ્રેક એપ્લિકેશનમાં જઈશું, જેમાં તમને ત્રણ ઓપ્શન મળશે. તો આપણે પેન્ડિંગ, કારણ કે આપણી છે અરજી હજી સબમિટ નથી કરી, તો આપણે પેન્ડિંગ ઉપર ક્લિક કરીશું. તો ચલો મિત્રો પેન્ડિંગ ઉપર ક્લિક કરીએ. હવે મિત્રો પેન્ડિંગ ઉપર ક્લિક કરીશું એટલે આ રીતનું તમારું ફોર્મ ખુલશે, આ રીતનું ખુલશે મિત્રો. અહીં નીચે જવાનું રહેશે, તમારે નીચે જશો એટલે આ રીતનું તમારું એક કોષ્ટક ખુલશે, જેમાં તમારી મંડળનો રજિસ્ટ્રેશન નંબર હશે. 60 દિવસમાં તમારે આ સબમિટ કરવાનું રહેશે. આ રીતનું એક કોષ્ટક ખુલશે. તમારે મિત્રો ફરીથી કોઈ પ્રોસેસ કરવાની નથી, ટ્રેકમાં જઈ પેન્ડિંગમાં જઈને અહીંથી જે બાકી રહેલી છે માહિતી તે તમારે ભરવાની રહેશે. તો આપણે અહીં ક્લિક કરવાનું રહેશે, તો ક્લિક કરીએ. અહીં મિત્રો ક્લિક કરશો એટલે આ રીતે તમને જોવા મળશે, ફોર્મ ભરેલું તમને જોવા મળશે, અધૂરું ફોર્મ તમને જોવા મળશે. હવે તમારે જ્યાંથી પણ ભરવાનું બાકી છે તમે ત્યાંથી ભરવાનું મિત્રો ચાલુ કરો. અહીંથી મિત્રો તમે અટક્યા હતા તો તમારે અહીંથી તમારે ફોર્મ ભરવાનું ચાલુ કરવાનું, પછી જે છે એ રજિસ્ટ્રેશન નંબર અહીં નાખવાનો રહેશે. તો આગળ ચર્ચા કરીએ હવે શું મિત્રો. તો અહીં આગળ તમને પ્રમોટર ડિટેલ્સ મળશે, જે વ્યવસ્થાપક કમિટી સભ્યો. અહીં આગળ એક મહત્ત્વની બાબત કે વ્યવસ્થાપક કમિટી સભ્યોની યાદી નાખવી મિત્રો ફરજિયાત છે. તે યાદી તમારે નાખવાની જ રહેશે, ચાહે 21ની હોય, ચાહે 11ની હોય, કે ચાહે 31ની હોય, જેટલી પણ હોય તેમની ફરજિયાત ડિટેલ નાખવાની રહેશે. તો તમારે અહીં આગળ સોસાયટી પ્રમોટર ટાઈપ, તો તમારે સોસાયટી ઉપર ક્લિક કરવાનું રહેશે, ઇન્ડિવિડ્યુઅલ ઉપર નહીં મિત્રો. ક્યાં આગળ? સોસાયટી. તો ક્લિક કરીશું અહીં આગળ. તો એટલે મિત્રો અહીં ખુલી જશે. તો અહીં નંબર ઓફ, નામ ઓફ સોસાયટી લખવાનું રહેશે, સોસાયટી રજિસ્ટ્રેશન નંબર. હવે તો તમને રજિસ્ટ્રેશન નંબર મળી ગયો છે, તો તે રજિસ્ટ્રેશન નંબર લખવાનો રહેશે. નામ લખવાનું રહેશે, એજ લખવાની રહેશે, ધંધો લખવાનો રહેશે, અને રેસિડેન્ટ એરિયા લખવાનો રહેશે, શેર કેપિટલ એમાઉન્ટ લખવાની રહેશે, એન્ટ્રી ફી લખવાની રહેશે, તમે કેટલી એન્ટ્રી છે, અને જો પાન નંબર હોય તો, નહીંતર મિત્રો લખવાની જરૂર નથી, આધાર કાર્ડ હોય તો લખવાનું, નહીંતર મિત્રો લખવાની જરૂર નથી. પછી મિત્રો તમારે શું કરવાનું રહેશે, એડ. એક લખ્યા પછી તમારે એડ કરવાનું રહેશે, ફરી આ જ ફોર્મ ખુલશે એ જ રીતે તમારે એડ કરવાનું રહેશે. એ જ રીતે તમે એડ કરશો એટલે મિત્રો અહીં તમને કોષ્ટક જોવા મળશે. તે રીતે તમારે જેટલા પણ વ્યવસ્થા કમિટી સભ્યો છે તેમના નામ લખવાના રહેશે.
તો એ જ રીતે મેમ્બર ડિટેલ મિત્રો લખવાની રહેશે, મેમ્બર ડિટેલમાં પણ એ જ કરવાનું રહેશે. તમારે અહીં આગળ એડ કરવાના રહેશે. એડ કરવાનું મિત્રો ભૂલતા નહીં, ફરજિયાત તમારે એડ કરવાનું રહેશે. એડ ફરજિયાત કરવાનું રહેશે. એડ કરતા જશો એમ મિત્રો માહિતી ઉમેરાતી જશે અને ફરીથી એક નવું ફોર્મ અહીં આ રીતનું ખુલશે અને ફરીથી તમારે ડિટેલ ભરી અને તે પાછું એડ કરવાનું રહેશે. એ રીતે તમે મેમ્બરને ડિટેલ ભરવાની રહેશે. વિડીયો મિત્રો કેવો લાગ્યો છે, લાગે છે તે તમે કોમેન્ટ કરતા રહેજો. તો અહીં આગળ એક નવું છે મિત્રો, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ જે દેખાશે તમને, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ડિટેલ, આ તમારે મિત્રો ફરીથી ભરવાની જરૂર નથી. કારણ કે તમે જ્યારે આગળ મિત્રો ઉપર તમે જ્યારે શેર કેપિટલ અને એન્ટ્રી ફી લખશો ત્યારે ઓટોમેટિક અહીં મિત્રો ઉમેરાતું જશે. તેમ છતાં જો અમુક સંજોગો તમે ના ઉમેરાય, ઓટોમેટિક મિત્રો ઓનલાઈન ઉમેરાઈ જાય છે, સરવાળો થતો જાય છે, છતાં પણ ના આવે તો મિત્રો એમાઉન્ટ ઓફ શેર, બેંકમાં કેટલી ડીપ રકમ છે અને એન્ટ્રી ફી કેટલી છે તે લખવાનું રહેશે. અહીં આગળ કોઈ મિત્રો લખવાનું રહેશે નહીં. અને પછી મિત્રો મહત્વની બાબત કે સેવ કરવાનું રહેશે. અહીં એક વાત કે સેવ કર્યા પછી સુધારો થઈ શકશે નહીં મિત્રો, સુધારો થઈ શકશે નહીં. શું મિત્રો? સુધારો થઈ શકશે નહીં સેવ થયા પછી. તો સેવ કરતાં પહેલાં તમારે સેવ જ ડ્રાફ્ટ કરી શકો છો, પણ સેવ કરતાં પહેલાં બધી માહિતી ચોકસાઈ કરી લેવી કે મેં જે માહિતી ભરી છે તે સાચી છે ને સંપૂર્ણ રીતે. તો સેવ કર્યા પછી તે માહિતી ફરીથી ભરી શકાતી નથી. તો હવે અહીં તમારી જો માહિતી પૂરેપૂરી ભરાઈ ગઈ હોય મિત્રો તો તમે સેવ કરી શકો છો. સેવ કરશું આપણે હવે માહિતીને, સેવ કરશું એટલે મિત્રો અહીં પ્રિન્ટ લખેલું આવશે, પ્રિન્ટ ફોર્મ બાજુમાં, તેના ઉપર અહીં જોઈએ પ્રિન્ટ ફોર્મ. અહીં આગળ મિત્રો તમને દેખાશે પ્રિન્ટ ફોર્મ, પ્રિન્ટ ફોર્મ દેખાશે અહીં જોઈએ. અહીં પ્રિન્ટ ફોર્મ રૂલ્સ 3 નામનું એક ફોર્મ ખુલશે, પ્રિન્ટ થશે, જે તમારે ફરજિયાત તેની અંદર તમારે પ્રયોજકશ્રી જે મેમ્બર છે તેમની સહી સિક્કા, પ્રયોજકશ્રી છે તેમના સહી અને સિક્કા કરાવવાના રહેશે. તો અહીંથી પ્રિન્ટ ફોર્મ સેવ જે તમારે તેની પ્રિન્ટ કાઢી લેવી અને તેના ઉપર સહી સિક્કા કરાવી લેવા જે તે પ્રયોજકશ્રીના. હવે જોઈએ આગળ મિત્રો, હવે આગળની આપણે વાત કરીશું ભાગ 3માં મિત્રો. આગળનો હવેનો જે નવો વિડીયો ભાગ 3 આવશે તેની અંદર આપણે વાત કરીશું કે હવેની કાર્યવાહી શું, કઈ રીતે ડોક્યુમેન્ટ એટેચ કરી શકાય તેની માહિતી ભાગ 3માં કરીશું. કેવો મિત્રો વિડીયો લાગ્યો તો કોમેન્ટ કરજો અને વિડીયો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો ચેનલ. તો અહીં તમને માહિતીનો ખ્યાલ આવી જ ગયો છે. તેમ છતાં જો કોઈ પ્રશ્ન હોય મિત્રો તો તમે કોમેન્ટ કરી શકો છો, તમને જવાબ આપવાનો પૂરો આપણી યુટ્યુબ ચેનલ ઉપરથી તમને મળશે. તો અહીં સેવ કર્યા પછી જે પ્રિન્ટ ફોર્મ આવે છે તે તમારે ફરજિયાત તેની કોપી કાઢી લેવી અને જે તે જે સભ્યો છે તેની ઉપર મુખ્ય પ્રયોજકશ્રીની સહી સિક્કા કરાવી દેવા. તો આગળ જોઈશું મિત્રો હવે ભાગ 3માં કઈ રીતે સેન્ડ કરી શકાય. તો આપણે અહીં જોઈ લઈએ ફરીથી એક ડેમો લેક્ચર કે કઈ રીતે આપણે માહિતી ભરી છે. અહીં જે છે મેં આગળ માહિતી ભરી હતી મિત્રો તો ઓટોમેટિક અહીં આખી માહિતી ઓટોમેટિક આવી ગઈ છે. દાખલા તરીકે જુઓ મિત્રો 1250 અને 6000. તો જુઓ આગળ આ રીતે મિત્રો તમને કોષ્ટક જોવા મળશે. તમે જે માહિતી વ્યવસ્થા કમિટી સભ્યોની નાખશો તો મિત્રો આ રીતે તમને જોવા મળશે. અહીં તમને અહીં જે તમે અહીં તમને નંબર નામ ઓફ સોસાયટી જોવા મળશે ને રજિસ્ટ્રેશન નંબર તમને અહીં જોવા મળશે. તો જોઈ લેજો અહીં 6000. તો મિત્રો નીચે ઓટોમેટિક 6000 આવી ગયા છે. અહીં ટોટલ એમાઉન્ટ ઓફ શેર ટોટલ કેટલા હતા તેની પણ માહિતી આવી ગઈ છે. તો આ રીતે તમારે ભરવાનું રહેશે. અહીં કાર્યક્ષેત્ર તમે જે નાખવા માગતા હતા તે કાર્યક્ષેત્ર પણ આવી ગયું છે મિત્રો. તો આ રીતે આપણી જે માહિતી છે મિત્રો ઓનલાઈન રજિસ્ટ્રેશન મંડળીની આ રીતે ભાગ 1 તમારે કરવાનું રહેશે. તો હવે જોઈશું ભાગ 2, ભાગ 2 જે એટેચમેન્ટ કઈ રીતે કરી શકાય. હજી તો ઘણું બધું મિત્રો દૂધ મંડળ માટે કયા કયા ડોક્યુમેન્ટો જરૂરી છે, સેવા મંડળ માટે કયા કયા ડોક્યુમેન્ટો જરૂરી છે તેના પણ વિડીયો બનાવવાના બાકી છે, ચાલુ જ છે. તો જો વિડીયો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયો કેવો લાગ્યો છે તેની કોમેન્ટ જરૂરી કરજો. થેન્ક યુ. આભાર આભાર.